नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स ना बीए ना वीडियो लेक्चर नी अंदर आप सर्वनु हार्दिक स्वागत करू छू। आपणे चेप्टर नंबर 3 जे महत्वनो चेप्टर छे जेनो गुणभार छे 7 मार्क नो छे बोर्ड नी एग्जाम नी अंदर एवो चेप्टर छे। चेप्टर नंबर 3 आयोजन एनी शुरुआत छे आपणे करी दी। आयोजन नी व्याख्या साथे साथे आयोजन विषय क्या क्या संचालन शास्त्रीओ ए एनी व्याख्याओ आपी छे एना विषय नी चर्चाओ करी। આજે આપણે જોવાનું છે આયોજનની લાક્ષણિકતાઓ। હવે કુલ 11 લાક્ષણિકતાઓ છે, આયોજનની કુલ 11 લાક્ષણિકતાઓ છે અને આ બધી જ લાક્ષણિકતાઓની ચર્ચા જ્યારે પ્રસ્તાવનાથી માંડી અને અત્યાર સુધી જે જે વિડિયો લેક્ચરની અંદર હું બોલ્યો છું એ જ બધી વસ્તુઓ છે એ લાક્ષણિકતાઓની અંદર આવે છે। આપણે એક પછી એક લાક્ષણિકતાઓ છે એ જોતા જઈએ છીએ। સૌથી પહેલી લાક્ષણિકતા એને કીધી છે સર્વવ્યાપી। આયોજન છે એ કેવું છે? सर्वव्यापी है। सर्वव्यापी एटले शू? आगळ पण मैं विडियो लेक्चर नी अंदर कीधु तुं के एवं एक पण क्षेत्र नथी, तमारी सामे आवता दरेक क्षेत्रों तमे जोई लो बधाजनी अंदर थी आयोजन जरूरी छे। भविष्यनी अंदर शूँ थवानुं छे? साव सीम्पल भाषा में समझावुं तो भावीनी चिंता छे वर्तमान में, अथवा तो भावीमां जे थवानुं छे भविष्यनी अंदर जे थवानुं छे एनी वर्तमान में पूर्वानुमान करवुं। पूर्वानुमान एटले शू? तो कि अगाउथी एना विषेनी एना विकल्पो विषेनी विचारणा करवी एने आयोजन कहेवामां आवे। सर्वव्यापी एटला माटे छे के दरेक क्षेत्र, रमतगमतनुं मैदान होय, युद्धनुं मैदान होय, राजनीति होय, धार्मिक क्षेत्र होय, शिक्षण क्षेत्र होय, गम्मी सरकारी क्षेत्रों बधा जनी अंदर छे ए आयोजन जरूरी छे। एटला माटे आयोजन ने केवुं कीधुं छे? सर्वव्यापी छे कीधुं छे। अने पहेलाय मैं कीधुं के संचालननुं पहेलुं पगथियुं जो कोई होय तो ई छे आयोजन। आयोजन वगर कोई पण क्षेत्र छे ए काम करी शकशे नहीं, काम थशे पण ध्येय सिद्धि तरफ आगळ वधी शकशे नहीं। एटला माटे आयोजन ने सर्वव्यापी कीधुं छे। त्यार पछी कीधुं के सर्वप्रथम कार्य। आयोजननुं बीजी लाक्षणिकताओ कई कीधी? सर्वप्रथम कार्य એટલે કે જે વ્યક્તિ સંચાલક છે, જે વ્યક્તિને સંચાલન કરવું છે એવા વ્યક્તિએ પહેલું વહેલું કામ શું કરવું પડે? આયોજન કરવું પડે। સંચાલન તો જ વ્યવસ્થિત થાય। સંચાલન છે એ ધ્યેય સિદ્ધિ તરફ અને જેને કહી શકાય કે એક ટાર્ગેટ મળે, ધ્યેય મળે અને ધ્યેય સિદ્ધિની પૂર્તિ માટે જો તમે આગળ વધતા હો તો સંચાલકનું પહેલું વહેલું કાર્ય એટલે કે સૌ પ્રથમ કાર્ય કયું છે? આયોજનનું છે। ત્યાર પછી ત્રીજી લાક્ષણિકતા કીધી કે આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે। આયોજન છે એવી કેવી એ કેવી પ્રક્રિયા છે? સભાન અને સાથે સાથે બૌદ્ધિક। સભાન એટલે શું? તો કે તમે જે આયોજન કરો છો એને તમને ખ્યાલ હોવો જોઈએ। આપણે ઘણી વખત ઘણા લોકોને કહીએ ભાઈ ભાનમાં છો ને, કોઈ વાત બોલે એટલે આપણે એને એમ સામાન્ય કહીએ કે ભાઈ ભાનમાં છો ને, તું શું બોલજો એ તને ખબર છે ને, એમ। સભાન એટલે કે જાગૃત અવસ્થામાં તમે જે જ્યારે આયોજનનું કાર્ય કરવા બેસો છો ત્યારે તમારી એક તો પહેલાં તો બૌદ્ધિક પ્રક્રિયા છે। જે વ્યક્તિ પાસે બુદ્ધિ ક્ષમતા સારી છે, જે વ્યક્તિ છે એ ભવિષ્યનું સારું વિચારી શકે છે, પોઝિટિવ વિચારી શકે છે એવો વ્યક્તિ છે એ સારું એવું આયોજન કરી શકે છે। એટલે ત્રીજી લાક્ષણિકતા કીધી છે કે આયોજન છે એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, જાગૃત અવસ્થામાં રહી અને કરવાની છે અને બૌદ્ધિક પ્રક્રિયા એટલે કે બુદ્ધિથી એના નિર્ણયો છે એ કરવાના છે, કેમ કે આ ભવિષ્યનું છે। આયોજન કરવા બેસો એટલે એનો મતલબ કે આજના દિવસનું આયોજન નથી કરવાનું, આવનારા સમયની અંદર શું થશે આવું વિચારવાનું છે। હવે એ થાય પણ નોય પણ થાય, પણ જે વ્યક્તિ નિષ્ણાંત વ્યક્તિ છે, એવો વ્યક્તિ કે જેને આયોજન સારી રીતના કરતા આવડે છે, જેની પાસે બુદ્ધિ ક્ષમતા સારી છે, એવો વ્યક્તિ સારું એવું આયોજન કરી શકે છે। એટલે સભાન સાથે સાથે બૌદ્ધિક પ્રક્રિયા છે। ત્યાર પછી ચોથી લાક્ષણિકતા કીધી કે આયોજન છે એ પરિવર્તનશીલ છે, જડ નથી। આગળ પણ આવી ગયું જ્યારે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ભણ્યા ફેડરિક ટેલર, એણે કીધું કે ભાઈ સંચાલન છે એ જડ નથી। જેમ શુદ્ધ વિજ્ઞાન છે એ જડ છે કે ભાઈ ગુરુત્વાકર્ષણનો બળ એટલે એના ફિક્સ નિયમો જ હોય એ જડ કહેવાય, જ્યારે આ જે સંચાલન છે એનું જે પહેલું સ્ટેપ છે આયોજન એ જડ નથી પણ કેવું છે? પરિવર્તનશીલ છે, કેમ કે ભવિષ્ય ઉપર આધાર છે। હવે ભવિષ્યમાં પરિસ્થિતિ કંઈક અલગ હોય, ઉદાહરણ તરીકે અત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો આવું કોઈ વિચાર્યું ન હોય કે ભાઈ બધા જ ધંધા ઉદ્યોગો છે એ બંધ પડશે,
કોઈ વ્યક્તિ છે બહાર નહીં નીકળી શકે, કોઈની પાસે રોજગારી નથી, કામ નથી, તો એવું કોઈ વિચાર્યું હોય નહીં જ્યારે એ આયોજન કરવા માટે બેઠા હોય ત્યારે, કોઈ પણ ધંધાકીય એકમે છે એવું વિચાર્યું હોય ને, તો એવા સમયે જે તે સમયે પરિસ્થિતિ મુજબ એની અનુકૂળતા મુજબ એ હંમેશા આયોજન છે કેવું હોય છે, પરિવર્તનશીલ હોય છે, એટલે કે એમાં સુધારા વધારા શક્ય છે, જેવી પરિસ્થિતિ એ પ્રમાણેનો એની અંદર સુધારા વધારા કરી શકાય છે, એટલે આયોજનને પરિવર્તનશીલ કીધું છે. સાથે સાથે પાંચમી લાક્ષણિકતા કીધી ચોકસાઈ, આયોજન હંમેશા ચોકસાઈ ભર્યું હોવું જોઈએ, કેમ કે આયોજનની અંદર ગાણિતિક પ્રક્રિયાઓ પણ તમારે કરવાની હશે. આપણે આગળથી ગણિત ભણ્યા ખબર છે કે ભાઈ તમે પહેલા સ્ટેપથી લઈને છેલ્લા સ્ટેપ સુધી વ્યવસ્થિત દાખલો લખો તો જ એનો જવાબ છે સાચો આવે, નહીંતર એકાદ સ્ટેપ જો આડાવડું થઈ જાય તો દાખલાનો જવાબ છે સાચો આવે નહીં. એમ આયોજન કરનાર વ્યક્તિ છે એને ભવિષ્ય ઉપર આયોજન કરવાનું છે, ભવિષ્ય ઉપર આયોજન કરે છે એટલે સ્વાભાવિક છે એમાં ગાણિતિક પ્રક્રિયાઓ પણ એ કરશે, તો એ ગાણિતિક પ્રક્રિયાઓ જે છે એની અંદર આંકડા છે એ વ્યવસ્થિત હોવા જોઈએ, ચોકસાઈ સાથેનું કાર્ય જો થશે તો જ એને છેલ્લે આંકડા વ્યવસ્થિત મળશે. એટલે આયોજન હંમેશા ચોકસાઈપૂર્વકનું હોવું જોઈએ, કેમ કે એ પૂર્વાનુમાન છે, ભવિષ્યની બાબત છે, અત્યારની કોઈ બાબત નથી, આયોજન કરનાર વ્યક્તિને ભવિષ્યનું વિચારવાનું છે, તો એવા સમયે ગણિતના જે પણ કંઈ આંકડાઓ છે એની અંદર ચોકસાઈ હોવી જરૂરી છે. ત્યાર પછી છઠ્ઠી લાક્ષણિકતા કીધી પૂર્વાનુમાન અનિવાર્ય. પૂર્વાનુમાન એટલે કે અગાઉથી ભવિષ્યમાં શું થશે અથવા તો શું થવું જોઈએ એના વિશેનું પૂર્વાનુમાન છે એ અનિવાર્ય છે. આની અંદર પૂર્વાનુમાન હોય તો જ આયોજન શક્ય છે. જે દૂરનું વિચારી શકતો હોય, જે વ્યક્તિ ભવિષ્યની અંદર કેવી પરિસ્થિતિઓ આવશે એના વિશેનું વિચારી શકતો હોય એવો વ્યક્તિ છે એ પૂર્વાનુમાન કરી શકે. એટલા માટે કીધું છે છઠ્ઠી લાક્ષણિકતા કે ભાઈ પૂર્વાનુમાન આયોજન કરનાર વ્યક્તિ છે એના માટે અનિવાર્ય છે, એને ભવિષ્યનું જ વિચારવાનું છે. અત્યારે જે પરિસ્થિતિ છે એ છે જ, પણ હવે આવતા વર્ષે શું થશે એના વિશેની એને ખ્યાલ હોવો જોઈએ, એટલે આની અંદર પૂર્વાનુમાન છે એ અનિવાર્ય છે. ત્યાર પછી સાતમી લાક્ષણિકતા વિકલ્પોની યાદી કરવી પડે. આયોજન કરનાર વ્યક્તિએ વિકલ્પોની યાદી કરવી પડે. ઉદાહરણ તરીકે સમજાવું કે કોઈ કંપની છે એને નફો છે એ ઓછો થાય છે, હવે એ નફો વધારવા માટે શું કરવું જોઈએ, અથવા તો સેલિંગ છે એ ઓછું થાય છે, એની પાસે જે માલ પડ્યો છે એનું સેલિંગ ઓછું થાય છે, તો એના માટે શું કરવું, તો કે વિકલ્પો વિચારો. ઉદાહરણ તરીકે તો કે જાહેરાત વધારો, પહેલો જ વિકલ્પ વિચારી લીધો કે ભાઈ જાહેરાત વધારો, જાહેરાત તો કરતા જો પણ એમાં હવે વધારો કરો. ઉદાહરણ તરીકે તમે ન્યૂઝપેપરમાં જાહેરાત આપો છો, લોકલ જે ન્યૂઝપેપર છે એની અંદર આપો છો, તો હવે રાજ્ય કક્ષાના જે ન્યૂઝપેપર છે એની અંદર આપો, ટીવીની અંદર આપો, હોર્ડિંગ્સ લગાવો, સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થાઓ, બરોબર, આ વિકલ્પોની યાદી છે. ત્યાર પછી તો કે તમારા જે કર્મચારીઓ છે એ વ્યવસ્થિત વસ્તુ છે બનાવી ન શકતા, તમારી પ્રોડક્ટની અંદર ખામી છે, તો તમે એને યોગ્ય તાલીમ આપો, ટ્રેનિંગ આપો. ત્યાર પછી તો કે ભાઈ એની તમારે જે પણ કંઈ કરવાનું, ઉદાહરણ તરીકે ભાઈ તમે ભાવ ઘટાડો, બરાબર, આ બધા વિકલ્પો છે અને આ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ છે એ તમારે પસંદ કરવો પડે. ઉદાહરણ તરીકે આ બધા વિકલ્પોમાંથી હું વિકલ્પ પસંદ કરું કે ભાઈ આપણે ભાવ ઘટાડીએ અને ગુણવત્તા સારી આપીએ, ભાવ ઘટાડી દઈએ અત્યારે જે છે એની કરતાં અને એમાં ગુણવત્તામાં સુધારો કરી દઈએ, તો આ વિકલ્પો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કર્યો કહેવાય. કેમ કે વિકલ્પ ઘણા બધા હતા, જાહેરાત વધારવી, તાલીમ આપવી, કર્મચારીઓને તાલીમ આપી, ત્યાર પછી અમે કીધું એમ કે ભાઈ તમે લોકો છે આમાંથી પસંદ કરો શ્રેષ્ઠ વિકલ્પ, તો એમાંથી મેં શ્રેષ્ઠ વિકલ્પ કયો પસંદ કર્યો, તો કે ભાઈ ગુણવત્તા છે સારી કરું અને ભાવ છે શું કરી દઉં, ઘટાડ દો. કેમ કે લોકોને અત્યારે મેં પહેલાં કીધું, ધોરણ 11 કહેતો આવું છું કે આજના ગ્રાહકની માંગ શું છે, તો કે એને સસ્તું જોઈએ છે, સારું જોઈએ છે, તો એના વિકલ્પોની યાદી તમારે પસંદ કરવી પડે. વિકલ્પો ઘણા બધા છે કે ભાઈ આપણું પ્રોડક્શન વધારવા અથવા તો આપણા માલની સેલિંગ વધારવા શું કરવું, તો કે ભાઈ જાહેરાત વધારો, તમે ગુણવત્તા સુધારો, તમે ભાવ છે ઓછો કરો, તમારા કર્મચારીઓને સારી તાલીમ આપો, નવા યંત્રો વિકસાવો, આ વિકલ્પો છે. આ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. તો આ આયોજનની સાતમી લાક્ષણિકતા. આઠમી લાક્ષણિકતા ભવિષ્ય સાથે સંબંધ. આયોજનનો હંમેશા સંબંધ કોની સાથે છે, ભવિષ્ય સાથે. વર્તમાન સાથે કાંઈ લેવા દેવા નથી, હા વર્તમાનમાં તમારે ભવિષ્યમાં શું થવાનું છે એની
વિચારણા કરવી પડે તો જ આયોજન સારું એવું થાય. ભાવિનું વર્તમાનની અંદર વિચારણા કરવી એને શું કહેવાય? આયોજન કર્યું કહેવાય. એટલે આનો સીધે સીધો સંબંધ કોની સાથે છે? ભવિષ્ય સાથે છે. બરાબર, એટલા માટે જ એને પેલું કીધું છે પગથિયું. જો તમે ભવિષ્યની ચિંતા કરશો, આયોજન જો વ્યવસ્થિત થશે તો વ્યવસ્થા તંત્ર સારું થશે. વ્યવસ્થા તંત્ર છે એ સારું થશે તો તમે કર્મચારી વ્યવસ્થાઓ સારી કરી શકશો. કર્મચારી વ્યવસ્થાઓ છે એ સારી થશે તો પ્રોડક્શન સારું થશે, વેચાણ સારું થશે. આ બધી જ જે વિકલ્પો છે એની વિચારણા છે તમારે કરવાની છે. એટલે ભવિષ્ય સાથે આનો સંબંધ છે. સાથે સાથે નવમી લાક્ષણિકતા કીધી, સતત પ્રક્રિયા. એટલે કે આયોજન છે એ કેવી પ્રક્રિયા છે? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલાં કીધું કે તમારા ધંધો છે એની શરૂઆતથી લઈ અને ધંધાના અંત સુધી, એટલે કે ધંધો છે એ ક્લોઝ કરી દો, બંધ કરી દો, ત્યાં સુધી તમારે આયોજન સતત કરવું પડે. એવું નહીં કે વર્ષમાં એકવાર કરી લીધું એટલે આખું વર્ષ એમનો માલ છે. એટલા માટે જો એ કીધું પરિવર્તનશીલ છે. બરાબર, આપણે આજે ચોથી લાક્ષણિકતા કીધી પરિવર્તનશીલ. એટલે કે જ્યારે જેવી પરિસ્થિતિ આવે ત્યારે છે એમાં ફેરફાર કરવો પડે. કેમ કે આમાં બાહ્ય પરિબળો પણ કામ કરશે. બરાબર, ધંધાની અંદર છે એ આંતરિક અને બાહ્ય બંને પરિબળો કામ કરે. ધોરણ 11 એમાં ધંધાને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો આપણે ભણી ગયા. તો 12મા ધોરણની અંદર એ વસ્તુ કામ લાગે કે ભાઈ આંતરિક અને બાહ્ય પરિબળો, અને ખાસ કરીને બાહ્ય પરિબળો, સરકાર છે એની નીતિ ફેરવી નાખે. ઉદાહરણ તરીકે હમણાં GST આવ્યું નવું, તો ધંધાકીય એકમનો એ બાહ્ય પરિબળ છે, સરકાર દ્વારા છે આવ્યું, તો એ બાહ્ય પરિબળો છે એ અસર કરે. તો એવા સમયે તમારે પરિવર્તનશીલ રહેવું પડે. તમારું આયોજન છે એમાં તરત જ પરિવર્તન કરી દેવું પડે. એટલા માટે એ કીધું છે કે એને સતત ચાલતી પ્રક્રિયા કહેવાય. વર્ષમાં એકવાર કરી લીધું એટલે પૂરું એવી વાત નથી, એને હર હંમેશ છે એ ચાલુ રાખવી પડે. એટલા માટે એને સતત ચાલતી પ્રક્રિયા કહેવાય. 10મું કીધું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. આયોજન છે એ કેવી પ્રવૃત્તિ છે? ધ્યેયલક્ષી. કેમ કે દરેક કંપનીના પોતાના ધ્યેય હોય. આપણા પણ ધ્યેય હોય કે મારે મોટું થઈને આમ બનવું છે, હું આ ભણીને આ કરીશ, હું આવડો બિઝનેસ કરીશ, આ નોકરી કરીશ, સરકારી નોકરી કરવી છે. આવા ઘણા બધા ધ્યેય હોય. તો જો આયોજનો ખાલી ધ્યેય રાખે કાંઈ થાય નહીં ભાઈ. એના માટે તમારે શું કરવું પડે? આયોજન કરવું પડે. એટલે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ એટલા માટે કીધી છે કે જો વ્યવસ્થિત આયોજન હશે, ભવિષ્યનું સારું એવું આયોજન હશે, તો તમને ધ્યેય સિદ્ધિ એટલે કે ધ્યેય મેળવવામાં આસાની રહેશે. તમે એ પ્રમાણેની વ્યવસ્થાઓ કરી શકશો. કર્મચારી વ્યવસ્થા થાય, વ્યવસ્થા તંત્ર થાય. બરાબર, ત્યાર પછી વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, આ બધી જ વસ્તુઓ વ્યવસ્થિત થશે જો તમે સારું એવું આયોજન કરશો. એટલે એટલા માટે એને કેવી પ્રવૃત્તિ કીધી છે? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહેવામાં આવી છે. 11મી અને છેલ્લી પ્રવૃત્તિ જેને આપણે નિર્ણય પ્રક્રિયા જોઈએ, બહુ મહત્વની જેને કહી શકાય લાક્ષણિકતા છે કે નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. હવે નિર્ણય ન લઈ શકતો હોય એવો વ્યક્તિ કાંઈ કામનો નથી. મેં પહેલાં કીધું કે જો તમારે તમારા ભવિષ્ય માટે કોઈ બીજા વ્યક્તિને પૂછવું પડે કે ભાઈ મારે 12 કોમર્સ પછી શું કરવું, હું 12 સાયન્સ પછી શું કરવું, હવે મારે જીવનની અંદર આગળ વધવું છે તો હું શું કરું, હા તમે નિષ્ણાંત વ્યક્તિઓનો મત લઈ શકો કે ભાઈ મારે આમાં આગળ વધવું હોય તો હું શું કરી શકું. ઉદાહરણ તરીકે મારે 12 કોમર્સ પછી CA કરવું છે, તો તમે કોઈ CAની પાસે જઈ અને એના વિશેની માહિતી એકત્રિત કરી શકો. એની નાનત પાડતો કે ભાઈ તમારે કોઈને પૂછવા ન જવાય, એમાં તમારી પોતાની પ્રક્રિયા હોવી જોઈએ. નહીં, તમે નિર્ણય લઈ લીધો છે. આપણે પ્રશ્ન આવે છે નિર્ણય પ્રક્રિયા જરૂરી. નિર્ણય તો તમે લઈ લીધો કે ભાઈ 12 કોમર્સ પછી CA જ કરવાનું થાય છે, પણ CAની અંદર કેવા કેવા વિષયો આવે, CA કરવા માટે શું કરવું, કેવા ક્લાસીસો કરવા, કઈ કેવી પ્રિપરેશન કરવી, કેટલા કલાક વાંચવું, ભવિષ્યની અંદર એટલે કે ભૂતકાળની અંદર છે એ કેવા પ્રકારના એની અંદરથી મને રિઝલ્ટ મળ્યા છે, એના બધાનું એનાલિસિસ કરવાની ના પાડતો નથી. પણ નિર્ણય પ્રક્રિયા તો આપણી પોતાની હોવી જોઈએ. આ તો આપણે શું કરીએ તો કે 5 જણાને પૂછીએ, 5એના મત કેવા હોય, અલગ અલગ હોય. એક વ્યક્તિ એમ કે BCOM કરાય, એક વ્યક્તિ એમ કે ભાઈ એમ કે BCA કરાય, એક વ્યક્તિ એમ કે BBA કરાય, એક વ્યક્તિ એમ કે ભાઈ CA કરાય, એક વ્યક્તિ વળી પાછું એમ કે ITI કરાય. એવું નહીં, આપણી પાસે આપણી પોતાની નિર્ણય શક્તિ હોવી જોઈએ કે મારો પહેલેથી ટાર્ગેટ એ છે કે હું CA બનીશ. એટલા માટે મેં કોમર્સ રાખ્યું છું.
તો એ જે નિર્ણય પ્રક્રિયા છે એ આપણી પાસે હોવી જોઈએ, અને એ નિર્ણયની અંદર આયોજનનો સૌથી મોટો ફાળો છે. બાકી વ્યક્તિને બાહ્ય પરિબળો ઘણા બધા અસર કરે છે, પણ એ જ વ્યક્તિઓ છે એમાંથી બહાર આવે છે. આપણા બાહ્ય પરિબળો ઘણા બધા અસર કરતા હોય, આપણી પરિસ્થિતિ એવી ન હોય, ભાઈ સીએમાં ખર્ચો થાય, મારી પરિસ્થિતિ એવી નથી, હું એટલા પૈસા, પણ એના વિકલ્પો છે, વિકલ્પો વિચારો. ઘણી બધી એવી ફાઉન્ડેશનો છે જે વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે, ઘણી બેંકો છે જે એજ્યુકેશન લોન આપે છે. ધોરણ 11 આપણે જ્યારે લોનનું સેક્શન ભણ્યા હતા ત્યારે મેં સમજાવ્યું હતું કે એવા વિકલ્પોની આપણે પસંદગી કરવી પડે. આપણો ધ્યેય શું છે, આપણો નિર્ણય શું છે, તો કે મારે સીએ થવું છે. તો આયોજનની અંદર સૌથી મોટામાં મોટું, એટલા માટે જો અહીંયા મેં ખાલી યાદી કરી છે, લાક્ષણિકતાઓની માત્ર યાદી કરી છે, અને આ આ નિર્ણય પ્રક્રિયા છે એના વિશેની મેં આખી નોંધ લખી છે. આ શું કામ લખી છે, તો કે આયોજનની અંદર સૌથી મહત્વની બાબત આ છે કે નિર્ણય પ્રક્રિયા જરૂરી. નિર્ણય તો લેવા જોઈએ, નિર્ણય તો આપણી પાસે આપણા પોતાના નિર્ણયો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે આવનારા ભવિષ્યની અંદર તમે કોઈ સારા એવા મોટા હોદ્દા ઉપર આવ્યા છો તો તમારે જાતે નિર્ણય લેવાનું થશે. ત્યાં તમારે પૂછવા નહીં જવાનું થાય કોઈ વ્યક્તિને કે આ નિર્ણય આવડા પ્રશ્ન આવ્યો છે તો હું શું કરું. નહીં, ઓન ધ સ્પોટ નિર્ણય. હા, નિર્ણયો કદાચ ખોટા હોઈ શકે, ક્યારેક ખોટા પડશે, પણ કંઈ દર વખતે ખોટા પડે એવું જરૂરી નથી. એકવાર ખોટવો પડે, બે વાર, આપણને એમાંથી અનુભવ થશે. નિષ્ફળતામાંથી હંમેશા આપણને શું મળે છે, એમાંથી અનુભવ મળે છે. નિષ્ફળતા મળે એનો મતલબ એવો નથી કે આપણે પૂરું થઈ ગયું. નિષ્ફળતામાંથી આપણને શું મળશે, અનુભવ મળશે. અને અનુભવમાંથી આપણે હવે એવી પછી એમાંથી આપણે જેને કહી શકીએ શીખશું, અને હવે એવી પછી ભૂલ કરશું ને. એટલે નિર્ણય પ્રક્રિયા છે જરૂરી છે. જો આની અંદર કીધું છે કે આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા અને ધારણાઓ કરવામાં આવે છે. આયોજનમાં શું કરવામાં આવે, તો કે આયોજનમાં શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી કરવામાં આવે. તમારી પાસે વિકલ્પો ઘણા બધા, મેં ઘણા એવા કોમર્સની અંદર આવ્યા છો તો ઘણા બધા વિકલ્પો છે, દરેક પ્રકારના, દરેક દરવાજા તમારા માટે ખુલ્લા છે. પણ એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ મારા માટે કયો છે એ પસંદ કરવાનું. હું કહું સીએ કરી નાખવાનું એટલે સીએની આપણી લાયકાત ન હોય તો આપણે ન કરાય. કહેવાનો મતલબ એ છે કે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી છે એમાંથી કરવી જોઈએ, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા કરવાની. મેં પહેલાં કીધું આ બધું અત્યાર સુધી હું જે બોલ્યો એ એટલા માટે બોલ્યો કે આ બધી વિકલ્પો તમે વિચારી લીધો કે ભાઈ મારે સીએ કરવું છે, પણ સીએની પૂર્વ વિચારણા કરી છે તમે, સીએ વિશેની માહિતી મેળવી છે, સીએના તમે રિઝલ્ટ જોયા છે, આ બધી પૂર્વ વિચારણા કહેવાય. અને ધારણાઓ કરવી પડે કે માની લો કે આનું આમ થયું તો હું શું કરીશ, આનું આમ થશે તો હું શું કરીશ, એવી ધારણાઓ છે કરવી પડે. ત્યારબાદ એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી અને યોગ્ય નિર્ણય છે લેવામાં આવે છે. વિકલ્પો પસંદ, વિકલ્પો વિચાર્યા, વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પો વિચાર્યું અને એમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદ કરી અને યોગ્ય નિર્ણય છે લેવો પડે. કોણે? આયોજન કરનાર વ્યક્તિએ. શ્રેષ્ઠ વિકલ્પો હંમેશા લેવો, એટલે કે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા કેવી છે, જરૂરી છે. બરાબર, આયોજનમાં નિર્ણય પ્રક્રિયા સૌથી પહેલો વહેલો મુદ્દો છે. એટલા માટે મેં એવડો મોટો આખું બોર્ડ ભર્યું કે ભાઈ આની અંદર જો તમારે સારો એવો નિર્ણય ન લઈ શકો. હવે એવું પહેલાં મેં કીધું કે ભાઈ આયોજન છે એટલે નિર્ણય પ્રક્રિયા કરવી પડશે. એટલા માટે જો ભારત સરકારે છે એ નીતિ આયોગની રચના કરી, જો અહીંયા લખ્યું છે મેં ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી, અને કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરેલ છે. બરાબર, કેમ કે ભારત સરકાર છે ઘણા બધા પ્રોજેક્ટ ઉપર કામ કરે, ગુજરાત સરકાર છે ઘણા બધા પ્રોજેક્ટ ઉપર કામ કરે, તો એમાં નીતિ આયોગ જેનું મુખ્ય કામ શું, તો કે એને આયોજન કરવાનું કામ, આનું કામ. નીતિ આયોગનું કામ શું, તો કે એ ભારતનું આયોજન કરે કે ભારતને ક્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે, ભારતને ક્યાં 6 લેન રોડની જરૂરિયાત છે, ક્યાં 4 લેનની જરૂરિયાત છે, ક્યાં શું સુવિધાની જરૂરિયાત છે, આના વિશેનો વિચાર કરે. આ આવું એક એક એણે આયોજન બનાવ્યું છે, આયોગ બનાવ્યું છે, જેને નીતિ આયોગ કહેવામાં આવે છે. આ આયોગની અંદર વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓનો સમાવેશ કરેલો, જો એમાં વિવિધ નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નીતિ આયોગ જે ભારત સરકારનું છે એમાં કોઈ એક વ્યક્તિ નહીં, પણ ઘણા બધા નિષ્ણાંત વ્યક્તિઓને છે એની અંદર ભેગા કર્યા. શિક્ષણનો કોઈ નિષ્ણાંત વ્યક્તિ છે તો એને એમાં સમાવેશ કર્યો છે, ખેતીનું જાણકાર વ્યક્તિ છે તો એને એમાં સમાવેશ કર્યો છે. બરાબર, ત્યાર પછી ઘણા બધા એવા ક્ષેત્રો છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જાણકાર વ્યક્તિ છે એનો એમાં સમાવેશ કર્યો છે. આવા દરેક ક્ષેત્રના લોકો છે એનો સમાવેશ નીતિ આયોગમાં
કરવામાં આવ્યો છે. હવે આયોજનનું મહત્વ તમને અહીં આપવામાં આવ્યું છે. આની નાની અંદર એનો સબ ટોપિક છે નિર્ણય પ્રક્રિયાની અંદર આયોજનનું મહત્વ. ભાઈ આયોજન શું કામ જરૂરી છે? અત્યાર સુધી આયોજન 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 આલે, પણ આયોજનની જરૂરિયાત શું કામ? તો સૌથી પહેલો વહેલો મુદ્દો, ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ છે વ્યવસ્થિત થાય જો આયોજન હોય તો. બીજું, સાધનોનો બગાડ અટકાવી શકાય. કુલ 9 છે પણ મેં 7 લખ્યા છે, કેમ કે બીજા જે જરૂરી ન હોય એ લખ્યા નથી. સાધનોનો બગાડ અટકાવી શકાય. જો તમારી પાસે આયોજન હોય, આયોજન હોય એટલે આપણે કર્મચારીઓને ટ્રેનિંગ આપશું, અને એ ટ્રેનિંગ વ્યવસ્થિત મળે એટલે વ્યવસ્થિત રીતે સાધન ચલાવી શકે વ્યક્તિ. જો ટ્રેનિંગ હોય તો, નહીતર તો એમાં બગડે, ખોટકાઈ જાય તો આપણે રિપેરિંગ કરવું પડે. તો સાધનોનો બગાડ છે અટકાવી શકાય જો આયોજન હોય તો. આયોજન હોય તો આયોજનથી ચોકસાઈ વધે. લોકો છે, કર્મચારીઓ છે, ચોકસાઈપૂર્વકનું કામ કરે, ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે. આયોજન છે એ ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી છે, જેની ચર્ચાઓ આગળ કરી છે. હવે પછી આગળ એની ચર્ચાઓ કરવાની જરૂરિયાત નથી. જે વ્યક્તિ ધ્યેય સિદ્ધિ સાથે કામ કરે છે એવો વ્યક્તિ આયોજન છે કરીને આગળ વધતો હોય. ત્યાર પછી કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થાય. જો આયોજન હોય તો કર્મચારીઓ છે એના ભાગે પડતું જે પણ કંઈ કામ છે વેચી દેવામાં આવે. આના કારણે જે કર્મચારીઓ છે એનો સહકાર છે આપણને પ્રાપ્ત થાય. છઠ્ઠું, તો કે અસરકારક અંકુશ રાખી શકાય. પહેલું કાર્ય આયોજનનું, સંચાલનનું પહેલું કાર્ય આયોજનનું, અને છેલ્લું કાર્ય અંકુશનું. એટલે અસરકારક અંકુશ. અંકુશ એટલે કોઈને નોકરીમાંથી ભૂલ થઈ એટલે કાઢી મૂકવા એવી વાત નથી, પણ અંકુશનો મતલબ શું થાય? તો કે એને યોગ્ય દોરવણી આપી, એને યોગ્ય માર્ગદર્શન આપી, અને ભૂલ બીજી વાર ન કરે આવી ચેતવણી આપી, એને અંકુશ કર્યું. કે આનું આખું ચેપ્ટર આવે છે તમારે, બરાબર, આખું તમારું ચેપ્ટર છે અંકુશનું તમારે આવશે. પણ અસરકારક અંકુશ રાખવા માટે તમારી પાસે આયોજન જરૂરી છે. સાતમું મહત્વ આયોજનનું, કે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકલન સાધી શકાય. કેમ કે તમારી કંપનીની અંદર ઘણા બધા પ્રકારના આયોજનો થતા હોય, ઘણા બધા પ્રકારના અલગ અલગ વિભાગો હોય, આ બધા જ વિભાગો વચ્ચે સંકલન સાધવું હોય. સંકલન એટલે શું? તો કે દરેક વિભાગ સાથે મળીને કામ કરે. કંપની એક જ છે, વિભાગ ભલે અલગ અલગ હોય પણ કંપની એક છે, એટલે બધા જ લોકો છે આપણે સાથે મળી અને સંકલનથી કામ થશે. સંકલનથી કામ થાય તો જ સારું કામ થાય, એટલા માટે આયોજન છે એ જરૂરી છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે શું જોયું? તો કે આયોજનની લાક્ષણિકતાઓ, કુલ 11 લાક્ષણિકતા, આયોજનનું મહત્વ એના વિશેની ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આયોજનની મર્યાદાઓ છે જોશું. આ તો વાત થઈ આયોજન છે એની લાક્ષણિકતાઓની, બરાબર. પણ હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એનું મહત્વ પણ આની અંદર આપણે જોયું. તો હવે આયોજનની મર્યાદાઓ છે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. અસ્તુ.